ની વાત કરવી છે. કેમ કે વડોદરામાં વિશ્વામિત્રી નદીએ એવો વિનાશ વેર્યો કે શહેરીજનો બરબાદ થઈ ગયા છે. કોઈનું ઘર ડૂબી ગયું તો કોઈની ઘર વખરી પલળી ગઈ છે. નિષ્ઠુર તંત્રના પાપે થયેલી આ હોનારત અકલ્પનીય છે. પાણી હવે સુકાવા લાગ્યા છે, પરંતુ લોકોના આંસુ નથી સુકાઈ રહ્યા. જુઓ, કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોનારતનો આ ખાસ રિપોર્ટ. એ ત્રણ દિવસ ક્યારેય નહીં ભૂલાય. ત્રણ દિવસથી તો અમે એટલી ખરાબ પોઝિશનમાં છીએ કે પીવા માટે પાણી નથી. અમે લોકોએ કેટલાય જગ્યાએ ફોન કર્યા, ઘણા લોકોને એપ્રોચ કર્યા, પણ કોઈ પ્રકારની અમને સહાયતા નથી. અમે ટળવળ્યા પણ જનપ્રતિનિધિ ન દેખાયા. લાઈટ નથી, મંદીની પ્રોબ્લમ, કઈ નહીં. આપો અમે તમને મળતા આવે, આવતો વર્ષે પૂરે 5 વર્ષ પછી અમારે રાહ જોવાની કે આવશે એમ. અત્યારે ટ્રેક્ટરમાં સામે રહીને કોઈ આટલી મોટી સોસાયટી નથી દેખાતી. દેખાવી જોઈએ તો અંદર તમારા હેલ્પ તો અમોન ભલે તમે ના કરો, પણ ઉંમરવાળા તો તમે ધ્યાન રાખી શકો. તો તમે બોટ લેવાશો તો અમે એવું જ કરીશું કે અમે 5 વર્ષ પછી વિચારીશું તમને બી આવો. મારી તો એક જ માંગ છે, હું આપે બોટ નહીં આપું. અમારું બધું પલડી ગયું, હવે શું ખાશું? ઘણા લોકોએ 500-700 હજાર લોકોએ એપ્રોચ જોયા, સ્ટેટસ રીલ્સ જોઈ, પણ કોઈએ એક રૂપિયાની સહાય નથી કરી, કે કોઈ એક નેતા કે કોઈ એક કોર્પોરેટર કે કોઈ એક કાર્યકર્તા સુદ્ધા પણ અહીંયા નથી આવ્યા. પાણી સુકાયા પણ નથી સુકાતા આંસુ. જ્યારે બી પાણી આવા પ્રોબ્લેમ થાય 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 જ એમ, પણ કોઈ હેલ્પ અમોને આટલા વર્ષમાં કોઈ દિવસ મળી નથી. અમે પોતે આ પોતાની હેલ્પ પોતે કરીએ છીએ, આજુબાજુવાળા બધાની હેલ્પ પોતે, કોઈ અમોને જોવા નથી આવતું. કેટલી વારે લોકો જ્યારે વોટ કે અમે પ્રોબ્લેમ કે અમારા રોડની સુવિધા નથી, લાઇટ નથી. આ એ લોકોની વેદના અને કરુણ રુદન છે જેમણે તંત્રના પાપે વડોદરામાં આવેલી હોનારતમાં ઘણું ગુમાવ્યું છે. આ એ લોકો છે જે પૂરમાં ભૂખમાં તડવડ્યા હતા, પાણી વચ્ચે પાણી વગર તરસ્યા રહ્યા હતા. આ એ લોકોનો અવાજ છે જેમની આંતરડી કકડી હતી, પણ મદદ માટે કોઈ નહોતું પહોંચ્યું. આ લોકોનો ગુસ્સો અને રોષ છે જેમણે 3 દિવસ એ કપરી સ્થિતિમાં કાઢ્યા છે જેની કલ્પના પણ ન કરી શકાય. મહેનત કરીને જે ઘર સજાવ્યું હતું એ બધું જ પૂરમાં પાણી પાણી થઈ ગયું. નુકસાનીનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. અને આ કપરી સ્થિતિ કહીએ તો કહીએ કોને, કારણ કે તંત્રના બહેરા કાન સુધી તો આ અવાજ ક્યારેય પહોંચવાનો જ નથી. જો અવાજ પહોંચ્યો હોત તો કદાચ આ સ્થિતિ જ ન સર્જાઈ હોત. વડોદરા નગરના લોકોના આંખમાં આંસુ લાવવાનું કામ કુદરતે નહીં પણ ભ્રષ્ટ તંત્રના નિષ્ઠુર અધિકારીઓ અને સત્તાધીશોએ કર્યું છે. એ સત્તાધીશો જેઓ આજ પ્રજાના પૈસાથી તગડો પગાર લે છે, પ્રજાના પૈસાથી જાત જાતના ભથ્થા લઈ એસી ઓફિસમાં આરામ કરે છે અને લાલ લાઇટવાળી એસી ગાડીઓમાં આંટા પેરા મારે છે, જેમના માથે પ્રજાની સુખાકારી માટે યોજનાઓ બનાવવાની અને યોજનાઓના અમલીકરણની જવાબદારી છે. પણ આ નિષ્ઠુર અને ભ્રષ્ટ સત્તાધીશો અને અધિકારીઓએ સમય સૂચકતા ન દાખવી અને શહેરને પૂરના પાણીમાં હોમી દીધું. હવે સવાલ એ છે કે આવા અધિકારીઓ અને સત્તાધીશો પર સરકાર કાર્યવાહી ક્યારે કરશે? વડોદરામાં જે પૂર આવ્યું તે કુદરતી નહીં પણ માનવ સર્જિત છે. આ શબ્દો અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક વાપરી રહ્યા છીએ. તમને થશે કે વરસાદ તો કુદરતી છે, તો પછી પૂર કુદરતી કેમ નહીં? તો તેનું કારણ છે ઊંઘતું તંત્ર. હા, સરકારી પગારથી માત્ર તાગળ ધીના કરતા અધિકારીઓ, જેમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પણ આવી ગયા. વડોદરામાં પૂરની સ્થિતિ કેમ સર્જાઈ તે પણ હવે તમે જાણી લો. તો આજવા ડેમ, જે વડોદરાના હાર્દ સમાન છે, 1980માં બનેલો આ ડેમ 132 વર્ષ જૂનો છે. માટીના પાળાવાળો આ ડેમ એ વડોદરાની જીવાદોરી છે. વરસાદ પડે ત્યારે આજવામાં 15 ઓગસ્ટ સુધીમાં 211 ફૂટનું પાણીનું લેવલ જાળવવામાં આવે છે.
31 ઓગસ્ટ સુધી વધુમાં વધુ 212 ફૂટ સુધી ડેમને ભરી શકાય છે. આ ડેમની કુલ કેપેસિટી 214 ફૂટની જ છે. જો 213 ફૂટ સુધી પાણી ભરાય તો ડેમ તૂટી જવાનો અને વડોદરા ડૂબી જવાનો ખતરો રહેતો હોય છે. અને આ વાત સત્તાધીશો પણ સારી રીતે જાણે છે. ધોધમાર વરસાદ ગુજરાતમાં આવ્યો. આજવાના ઉપરવાસમાં પણ મુશળધાર વરસાદ આવ્યો. હવામાન ખાતાએ આગાહી પણ કરી હતી કે વરસાદ અતિ ભારે આવવાનો છે, પણ વડોદરાનું તંત્ર ઊંઘતું રહ્યું. ડિઝાસ્ટરના અધિકારીઓ મોજ માણતા રહ્યા. કોઈએ આજવા ડેમ કે વડોદરાના નગરજનોની ચિંતા પણ ન કરી. ડેમ ભરાવવા લાગ્યો અને એક સમયે એટલો ભરાઈ ગયો કે તે તૂટવાની અણી પર પહોંચી ગયો. ત્યારે તંત્ર જાગ્યું, દરવાજા ખોલી દીધા અને ત્યાર પછી શરૂ થયો વડોદરાને ડૂબાડવાનો મોટો ખેલ. બ્યુરો રિપોર્ટ, ઝીમડિયા. વડોદરામાં પૂરની આફત માટે જવાબ